હજુ પણ સૌરાષ્ટ્રવાસીઓએ ચેતીને રહેવાની જરૂર છે, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે, ડિપ્રેશન છે, તે કચ્છ તરફ છે અને કચ્છથી પાકિસ્તાન તરફ આગળ જઈ રહ્યું છે. વિન્ડીના માધ્યમથી સમજીએ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે, ક્યાં વરસાદી માહોલ વધારે રહેશે. આપ જોઈ રહ્યા છો નલિયા આસપાસ આ ડિપ્રેશન છે જે કચ્છ તરફ આગળ, જે કચ્છમાં છે પરંતુ એ આગળ વધી રહ્યું છે પાકિસ્તાન તરફ. જો કે આ ડિપ્રેશન સૌથી પહેલા અહીં હતું, જે અહીંથી પસાર થઈ સૌરાષ્ટ્ર પાસે પહોંચ્યું હતું અને ત્યારબાદ આ સિસ્ટમ અત્યારે કચ્છ પાસે છે, જેથી ભારેથી અતિ ભારે વરસાદ નલિયા, ગાંધીધામ, જામનગર અને દ્વારકામાં વરસી શકે છે. આ સાથે જે દરિયાઈ બેલ્ટ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રેડ એલર્ટ પણ જારી કર્યું છે. ભાવનગર પાસે પહેલેથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જેની અસર પણ વર્તાઈ રહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓફશોર ટ્રફ અહીં છે, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હવામાન નિષ્ણાંતો પણ આ પોતાનો મત દર્શાવી રહ્યા છે. પરંતુ ઓવરઓલ સૌરાષ્ટ્ર પર વધારે ખતરો તોળાઈ રહ્યો છે. સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ કે આજે ડિપ્રેશન છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તો આપ જોઈ રહ્યા છો કે આખો જે રેડ ઝોન છે નલિયા પાસે છે અને પાકિસ્તાન તરફ તે આગળ વધશે, એટલે તેનો પ્રભાવ અહીં વધારે જોવા મળશે. જો કે ત્યારબાદ આવતીકાલની પરિસ્થિતિ પણ જોઈ લઈએ તો આવતીકાલે પણ આ પાકિસ્તાન તરફ આગળ જઈ રહ્યું છે, એટલે કે 30 તારીખ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. 30 તારીખ પછી રાહત મળશે રાજ્યભરના દરેક વિસ્તારોમાં. તો આપને પણ જણાવી દઈએ કે 30 તારીખ બાદ પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ વરસી શકે છે. પરંતુ હાલ રાહતના સમાચાર એ છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર પર હજુ પણ ખતરો તોળાઈ રહ્યો છે.